હેલો નમસ્તે મિત્રો, ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે. મિત્રો, તો મિત્રો ખાસ કરીને જે અત્યારે હવે જે આઈટીઆઈની અંદર એક કોર્સ થાય છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો, તો જે કંઈ પણ ઉમેદવારો હોય આ જો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો મિત્રો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો બની રહેશે અને તમારા માટે ગુડ ન્યૂઝ આવી રહ્યા છે. મિત્રો, તો મિત્રો તમે જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચાડો. એનામાં ખાસ કરીને જે આઈટીઆઈની અંદર આ કોર્સ કરેલો છે તે લોકો સુધી જરૂરથી પહોંચાડો કે જેથી કરીને એ લોકોને માહિતી મળી રહે. અને હવે જે આગામી સમયમાં જે ટૂંક જ સમયમાં જે ભરતી પ્રક્રિયા આવનાર છે MPHWની, એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની, તો એના માટે આ કોર્સને વેલિડ ગણવામાં આવેલો છે. એના માટે લાયકાતમાં જે MPHWની જે લાયકાત છે એની અંદર આનો સમાવેશ કરવામાં આવેલો છે. તો મિત્રો જોઈએ, હવે 24 માર્ચ 2022 રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે અને આ નોટિફિકેશન પંચાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. અને એ નોટિફિકેશનની અંદર તમે જોઈ શકો છો મિત્રો, એમાં એક આપણે જોઈ લઈએ કે જે વયમર્યાદા છે ઉમેદવારોની એ મિનિમમ 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોય તો એ ઉમેદવારોની અંદર એપ્લાય કરી શકે છે. અને બીજું કે જે આરોગ્યની અંદર જે MPHW તરીકે જો સર્વિસ બજાવતા હોય, એટલે કે ફરજ બજાવતા હોય, તો એ લોકો પણ એની અંદર એપ્લાય કરી શકશે, એટલે કે એ લોકોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે. અને આ સિવાય જે જાતિની જે કંઈ પણ કેટેગરી લાગુ પડતી હોય નામતની રિઝર્વેશન કેટેગરી, તો એ લોકોને પણ વયમર્યાદામાં છૂટછાટ મળશે. અને ખાસ કરીને જે મહત્ત્વની અને અગત્યની છે એ લાયકાત બાબતમાં, અગાઉ જે લાયકાતો હતી એ MPHWનો જે કોર્સ કરેલો હોય તો એ લોકો કરી શકતા હતા એપ્લાય. અને SI નો એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ કરેલા હોય, સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલા હોય તો એ લોકો જે એપ્લાય કરી શકતા હતા. પરંતુ આઈટીઆઈની અંદર જે એક કોર્સ અમુક કોર્સો પહેલાં શરૂ થયેલો છે એ છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ, એ આઈટીઆઈની અંદર પણ ચલાવવામાં આવે છે. તો આ કોર્સને આ ભરતી પ્રક્રિયા માટે જે જાહેરાતો આવતી ત્યારે એનો ઉલ્લેખ કરવામાં આવતો ન હતો, પરંતુ 24 માર્ચ 2022 રોજ જે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે તો આ નોટિફિકેશનની અંદર જે MPHWની જે લાયકાત ધરાવતા જે કોર્સો છે એની અંદર પણ આનો સમાવેશ કરી દેવામાં આવેલો છે. એટલે કે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર જે આઈટીઆઈની અંદર થાય છે એનો સમાવેશ છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ રાઉન્ડ મારેલું છે એની અંદર, હેવ મિનિમમ 1 યર સર્ટિફિકેશન કોર્સ ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો એની અધર ઇન્સ્ટિટ્યૂટ રેકોગ્નાઇઝ એઝ સચ બાય ધ ગવર્મેન્ટ. તો મિત્રો આ જે કોર્સ છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો એ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈટીઆઈની અંદરનો જે કોર્સ છે એને માન્યતા આપી દેવામાં આવેલી છે. એટલે હવે જે જાહેરાત આવશે તો એની અંદર આ કોર્સનો પણ ઉલ્લેખ હશે. તો મિત્રો તમારા માટે ખુશીના સમાચાર છે અને જે કંઈ પણ આઈટીઆઈની અંદર આ કોર્સ કરીને બેઠેલા ઉમેદવારો છે તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. તો તમે પણ હવે આજે ભરતી પ્રક્રિયા જે છે MPHWની એ તમે પરીક્ષા પાસ કરી અને તમે પણ આરોગ્ય વિભાગની અંદર તમારી સેવાઓ બજાવી શકો છો. અને આ જે MPHW છે એની નિમણૂક જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ જે તાલુકા કક્ષાએ તાલુકા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય વિભાગ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના હેઠળ પણ જે વિવિધ ગામડાઓ આવેલા હોય છે, જે ગામ આવેલા હોય છે એ ગામ્ય કક્ષાએ જે પેટા આરોગ્ય કેન્દ્રો હોય છે તો એ ત્યાં આજે MPHWની છે. તો ત્યાં આરોગ્યની સેવાઓ ગ્રામ્ય લેવલે પહોંચાડવા સુધી આ પ્રકારની પોસ્ટ ઊભી કરવામાં આવેલી છે, એટલે કે MPHWની નિમણૂક કરવામાં આવતી હોય છે અને આરોગ્યની સેવાઓ છેવાડાના લોકો સુધી, ગ્રામ્ય લોકો સુધી પહોંચાડવામાં આવતી હોય છે. એટલે કે ગ્રામ્ય સુધી આજે આરોગ્યની સેવાઓ પહોંચાડવાનું મહત્ત્વનું અને અગત્યનું કાર્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કરતા હોય છે. આ સિવાય ફિમેલ હેલ્થ વર્કર જે છે એ પણ ગ્રામ્ય લેવલે જે આજે આરોગ્યની સેવાઓ પહોંચાડવાનું મુખ્ય કાર્ય બજાવતા હોય તો તે છે મેલ આરોગ્ય કાર્યકર અને ફિમેલ આરોગ્ય કાર્યકરો. તો મિત્રો કેવી રહી માહિતી તમને? તો તમારા માટે આ માહિતી જરૂરથી ઉપયોગી બની રહેશે. તો ચાલો મિત્રો ફરી મળીશું આ વિડીયોમાં. ઓકે, બાય.